ભાવનગર જિલ્લાના તળાજા શહેરની પંચશીલ સોસાયટી ખાતે ગઈકાલે સાંજ ઢળિયા પહેલા ખૂની ખેલ ખેલાયો હતો। ખૂની ખેલ પિતરાઈ પરિવારજનો દ્વારા જ ખેલવામાં આવ્યો હતો। કપચી નડતી હોવાની સામાન્ય બાબતે ખેલાયેલા ખૂની ખેલમાં એક પરિવારના સભ્યો પિતરાઈ ભાઈઓના પરિવાર પર તીક્ષ્ણ હથિયાર વડે મારામારી થઈ પડતા એક યુવાનની હત્યા થવા પામેલ અને કેટલાક યુવાનોને લોહિયાળ ઈજાઓ થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક યુવાન રુસ્તમભાઈ કુરેશીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડાયા હતા। આ બનાવમાં ફિરોઝભાઈ હબીબભાઈ કુરેશીએ 7 ઈસમો વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં આજે 3 ઝડપાઈ ગયા હતા। નોંધાયેલ ફરિયાદમાં નામો જણાવી દઈએ તો મહેબૂબભાઈ બાપલભાઈ, અયુબભાઈ બાપલભાઈ, રઝાકભાઈ બાપલભાઈ, સાહિલ મહેબૂબભાઈ, સારિક મહેબૂબભાઈ તેમજ જાવેદ અને સમીર સહિત 7 વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે।